સુરતના અબ્રામા વિસ્તાર ખાતે તાપી નદીના કિનારે વહેલી સવારે મોર્નિંગ વોક પર જતા લોકોની નજર મૃત માછલીઓ પર પડી। 8 કિલોમીટરથી વધારે વિસ્તારમાં અસંખ્ય માછલીઓ કે જે મરેલી હાલતમાં પડેલી હતી, જેને લઈને લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું। તાપી નદીના જીવો આટલી મોટી સંખ્યામાં મૃત સ્થિતિમાં જોવા મળ્યા, જેના કારણે હાલ તો અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે। સ્થાનિકોની આશંકા છે કે ગાયપગલા વિસ્તારની આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી આ કેમિકલ તાપી નદીમાં ઠાલવવામાં આવ્યું હોય, જેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। તાપી નદીના કિનારે માછલીઓ મૃત સ્થિતિમાં મળી છે। ગ્રીન કલરનું કેમિકલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। કેમિકલ પાણીમાં ભળી ગયું, જેના કારણે અસંખ્ય તાપી નદીના જીવો મોતને ભેટ્યા હોવાની આશંકા છે। મોર્નિંગ વોક કરવા જતા દીપક ગાંગાણીએ જણાવ્યું કે ઘટનાની જાણ બાદ તેમણે કોર્પોરેશનને ઓનલાઈન ફરિયાદ કરી। અધિકારીઓને ફોન કર્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે અમારામાં નથી આવતું। ફાયર વિભાગને ફોન કરીને ઘટનાની જાણ કરી તો તેમણે પણ આ જ પ્રકારનો જવાબ આપ્યો કે આ અમારામાં નથી આવતું। સ્થાનિકોનું એવું કહેવું છે કે કોર્પોરેશનના અધિકારીઓ પોતે વિઝિટ કરવા ન આવતા હોય તો આ ફરિયાદ અમારે ક્યાં કરવી છે, તો આ ફરિયાદ અમારે ક્યાં કરવાની છે તે માટેનું પણ આ લોકો માર્ગદર્શન આપવા તૈયાર નથી અને ફોન મૂકી દે છે। અમે પૂછીએ છીએ કે આંગે કોને ફરિયાદ કરી, તો કોર્પોરેશનના અધિકારીઓ એ પણ કહેવા તૈયાર નથી થતા અને પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે। આવા આક્ષેપો કોર્પોરેશન પર લાગ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ માછલીઓના મૃત્યુ પાછળના કયા કારણો જવાબદાર છે તે અંગે તપાસ કરશે। સુરત ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશીષ નાયકે કહ્યું છે કે અમારા ધ્યાન પર આવ્યું છે કે અબ્રામા વિસ્તારની અંદર તાપી નદીના કિનારે મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં પડેલી છે। સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી અમારી આરોગ્ય ટીમ કે જે સમગ્ર ઘટના અંગેની તપાસ કરશે અને માછલીઓના મૃત્યુ પાછળના કયા કારણો જવાબદાર છે તે અંગે પણ તપાસ કરશે। નમસ્કાર મિત્રો, હું દીપક ગાંગાણી। હું આજે તાપી કિનારે જ્યારે જોવા આવ્યા ત્યારે મને જાણવા મળેલું કે છે ને ગાય પગલા પાસે કોઈ કેમિકલ કંપની દ્વારા કેમિકલ છોડવામાં આવ્યું, જેના કારણે લાખો માછલીઓ એક્સપાયર થઈ ગઈ, મરી ગઈ અને રોડ તાપીની અંદર એમને તરી રહી છે અને તરવાને કારણે પશુ પક્ષી દ્વારા માછલાને પકડી પકડીને બહાર રોડ ઉપર નાખવામાં આવે છે, કોઈના ધાબા ઉપર નાખવામાં આવે છે। આવી હાલત છે મ્યુનિસિપાલિટીમાં તથા અન્ય જગ્યાએ મેં કમ્પ્લેન કરી। કમ્પ્લેનના ભાગરૂપે મને એવું જણાવવામાં આવેલું કે ભાઈ આ અમારામાં નથી આવતું, ભલે તમારામાં ન આવતું હોય કોઈ વાંધો નહીં, તમારે તમારામાં નથી આવતું, પણ માનવતાની દ્રષ્ટિએ તમારે ખરેખર આની અંદર હેલ્પ કરવી જોઈએ। આજ હું એક માનવતાની દ્રષ્ટિએ અહીંયા પહોંચ્યો છું તો તમારે બી આવવું જોઈએ અને ખરેખર આને તાત્કાલિક ધોરણે સફાઈ કરવી જોઈએ અને આ કેમિકલ જે છોડ્યું છે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, જેથી કરીને બીજી કોઈ કંપની કેમિકલ છોડીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે। આ તો માછલી છે, માછલી હોય કે માનવતા હોય, ગમે તે જીવ એ જીવ જ કહેવાય, પણ જીવનું જોખમ માનવને પણ વધી રહ્યું છે આને કારણે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ તાપી સફાઈ થાય એવી મારી લાગણી અને માગણી છે। તમામ લોકોને હું આવકારું છું કે આની અંદર સાથ સહકાર આપે। જય હિન્દ, જય ભારત। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।